जो स्टूडेंट्स आज एक इम्पोर्टेंट टॉपिक लेके आए, अपने एनसीईआरटी की टेक्स्टबुक में आ टॉपिक आप्यो नथी, अने पहला एनी थ्योरी लईशुं, पछी एनी उपरना एमसीक्यू लईशुं, कि जेथी तमे इजीली पछी एना क्वेश्चन्स कोई भी पूछे तो तमे सॉल्व करी शकशो। अर्ध आयुष्य समय એટલે કે ટી વન બાય ટુ, ભાઈ ટી વન બાય ટુ એટલે શું એનો મીનિંગ? તો ટી વન બાય ટુ એટલે પ્રક્રિયકનો જેટલો શરૂઆતનો જથ્થો છે એનો અડધો વપરાવવા માટે લાગતો સમય। ફરીથી તમે એ નીચે જે બી લખો છો એ વપરાવવા માટેનો લાગતો સમય, એટલે પ્રક્રિયકનો 50% જથ્થો વપરાવવા માટે લાગતો સમય, જેને આપણે કહીશું T 1 by 2। હવે આ જે T 1 by 2 છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા સાથે એક સંબંધ ધરાવે છે, તો આ સંબંધ આપણે યાદ રાખવાનો છે। T 1 by 2 ચલે છે R 0 raised to 1 minus N, બરાબર? T half चले छे r0 raised to 1 minus n, જેમાં n છે પ્રક્રિયાનો ક્રમ। n છે પ્રક્રિયાનો ક્રમ। આ જે p 1 by 2 છે એ પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના કેવા 1 minus n ઘાતના સમપ્રમાણમાં છે, n પ્રક્રિયાનો ક્રમ છે। હવે જો હું n બરાબર 0 લઉં, ધેટ મીન્સ કયો ક્રમ? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે n બરાબર 0, તો n બરાબર 0 એટલે 1 માઈનસ 0 શું લખીશું? 1, ધેટ મીન્સ t હાફ ચલે છે r 0। અને યાદ હોય તો આનું તમે સતત આર્ગ્યુમેન્ટ શૂન્ય ક્રમ માટે યાદ છે શું બધું? દાચિયા હોય તો આ સૂત્ર હોય કે અચળ છે તો અચળાંક અને બરાબર ઘટાડો તેની જગ્યાએ ચલન લખો, ચલનની જગ્યાએ તમે અચળાંક લખો જો યાદ હોય, બરાબર? આ આપણે સાચું સૂત્ર છે, આ આપણે જે મેં તમને મેઇન સંબંધ કીધો એની ઉપરથી આપણે યાત્રા રમીએ છીએ, બરાબર? તો t હાફ ચલે છે r 0 આવું થયું। હવે અહીંયા જો હું પ્રથમ ક્રમ લખું तो t half એમાં ચલે છે શું લખશો તમે? r 0 raised to બોલો તો 1 minus 1 is 0, that means t half ચલે છે અચળ, બરાબર? t half ચલે છે અચળ, અને અચળ નો મતલબ શું થાય કે t half પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર, ફરીથી પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી એ સ્વતંત્ર છે, એનો મતલબ શું થયો? ઈ હા કે આર 0 પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતા હતી, પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાથી આ સ્વતંત્ર છે, એનો મતલબ એવો થાય કે આ આર 0 થી સ્વતંત્ર। એનો મતલબ શું ખબર છે? ધ્યાન દીજો, બધી જે રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ આ પ્રથમ પ્રક્રિયા ક્રમની પ્રક્રિયાને અનુસરે છે। કેવી રેડિયો એક્ટિવ? રેડિયો એક્ટિવ માં બધા વિકિરણો નીકળે ને, એ આલ્ફા બીટા ગામા બધા વિકિરણો ઉત્સર્જિત થાય, બધી કેવી છે? કેવા ક્રમની છે? પ્રથમ ક્રમ। એટલે એનો શરૂઆતનો જેટલો જથ્થો છે એનો અડધો થવા માટેનો સમય ફિક્સ। ધારો કે હું ફ્રાન્સિયમ લઉં, ફ્રાન્સિયમનો અર્ધાયુષ્ય સમય 21 મિનિટ છે। આ તમે 10મા ચેપ્ટરમાં 11મા ધોરણના 10મા ચેપ્ટરમાં ભણ્યા કે ફ્રાન્સિયમ રેડિયોએક્ટિવ તત્વ છે, એનો અર્ધાયુષ્ય સમય કેટલો છે? 21 મિનિટ। એટલે જેટલો જથ્થો છે એનો અડધો બીજા તત્વમાં ફેરવાવા માટેનો સમય કેટલો? 21 મિનિટ। ફરીથી શરૂઆતનો જેટલો જથ્થો છે, ધારો કે આપણા પેન ફ્રાન્સિયમની જ બનેલી છે, તેનો અડધો જથ્થો બીજા તત્વમાં ફેરવાવા માટેનો સમય કેટલો?
That means બાકીનો 21 મિનિટમાં ઉપરી જાય બાકીનો ના જેટલો છે એનો અડધો બરાબર આના મને એની કથા એક એવી છે કે બે એક રાક્ષસ હતો એને અમર થવું હતું બરાબર એટલે એને ભગવાનનું તપ કર્યું બરાબર અને ભગવાનને પ્રસન્ન કર્યા ભગવાન મને અમર બનાવો કે ભાઈ જે પૃથ્વી પર જન્મ લે છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે તો ભી એક કામ કર ચાલ તને કળશ આપું છું એમાં અમૃત ભર્યું છે રોજ તને કેટલું બાકી છે એ દેખાશે બરાબર અને જેટલું છે એનું અડધું જ આવશે ને પેલો તો ખુશ થઈ ગયો કેમ તમે સમજ્યા એમ જે છે એનો અડધો વપરાવા માટે સમય 21 મિનિટ દેટ મીન્સ બાકીનો 21 મિનિટ વપરાઈ છે જે છે એનો અડધો જેટલો વધ્યો એનો ખબર પડે છે પહેલા દિવસે ધારો કે એમાં એક લીટર અમૃત હતું તો પહેલા દિવસે કેટલું વપરાય 500 બાર આવે એમાંથી 500 વધ્યું બીજા દિવસે બીજું કેટલું બાર આવ્યું જે છે એનું અડધું 250 ml બીજું 250 ml બાકી ત્રીજા દિવસે એનું એનું અડધું 125 ml બીજું 125 ml બાકી ચોથા દિવસે 62.5 બીજું 62.5 બાકી એના પછીના દિવસે 31.25 બીજું 31.25 ml બાકી ખબર પડે છે તો દી અંત આવે દે છેલ્લે કણું વધ્યો પણ બાર શું આવે જે છે એનું અડધું એની પૃથ્વી ને અને અમર થયો હોય ને ખબર પડી હા આપણે આદર્શ સમય થિયરી ના પડી હોય બરાબર એટલે કહેવાનો મતલબ કે અર્ધ આયુષ્ય સમય માય એસ્પેશિયલી કોની વાત થઈ રહી છે કોની વાત થઈ રહી છે અર્ધ આયુષ્ય સમય માય કોની વાત થઈ રહી છે પ્રથમ ક્રમ માટે તો એ પ્રથમ ક્રમ માટેનો અર્ધ આયુષ્ય સમય એ શરૂઆતની સાંદ્રતા જેટલી છે એનાથી બે સ્વતંત્ર એટલે શરૂઆતનો ચોથો તમે ગમે તેટલો લો અડધો થવા માટેનો સમય ફિક્સ એટલે હું એક પેન જેટલો ફ્રાન્સિયમ લઉં તો અડધો થવા માટેનો સમય કેટલો અને હું એક નાનો કણ લઉં રેતીનો એક નાનો કણ તો એનો અડધો થવા માટેનો સમય બરાબર એક રૂમ જેટલો આખું ભરીને મોટો લઉં ફ્રાન્સિયમ નો પીસ તો એનો અડધો થવા માટેનો સમય બરાબર એક મિલીગ્રામ લઉં નાનો કણ તો એનો અડધો થવા માટેનો સમય એટલે કહેવાનો મતલબ કે એનો કોઈ અંત છે જ નહીં સમજબડી એટલે રેડિયોએક્ટિવ પ્રક્રિયા વર્ષો વર્ષ થતી જ રહે છે અને એની ઉપરથી જ યુરેનિયમ અને લેડના ગુણોત્તર પરથી જ પૃથ્વીની ઉંમર નક્કી થઈ છે કેટલી ખબર છે 4.5 ગુણ્યા 10^9 વર્ષ બરાબર અને ગ્રીનલેન્ડમાં જૂનામાં જૂનો ખડક છે જેમાં યુરેનિયમ લેડનો રેશિયો આટલો મળે છે આનાથી જૂનો મળ્યો જ નથી દેટ મીન્સ એ જ પૃથ્વીની ઉંમર દ્વિતીય ક્રમ લખવું તો ચલો હવે તો ખ્યાલ આવી જશે તમને શું તમે બોલો તો t હાફ અને r 0 બંને સમચલનમાં એક વધે તો બીજું વધે પ્રતિ ખબર પડી આના પછીનો ગ્રાફ કેવો થાય પ્રથમ ક્રમ માટે પ્રથમ ક્રમ માટે ગ્રાફ કેવો થાય R0 કઈ પણ હોય T હાફ અચળ પૂરું બરાબર T હાફ અચળ આગળ દ્વિતીય ક્રમ માટે દોરું તો જેમ R0 વધે તેમ T હાફ ઘટે બરાબર
ઘણી વાર બેઠો ગ્રાફ પૂછી કાઢો ગ્રાફ આપી દે પૂછે કે આ પ્રક્રિયા કયા કરવાની સમજો બને ગ્રાફ પૂછી દે અને પછી એમ પૂછે કે પ્રક્રિયા કયા કરવાની આવડે કે નહીં હા બધી સહેલું છે બરાબર ચાલો હવે એક ક્વેશ્ચન ધ્યાનથી જોજો log t half versus log of r zero ના આલેખ માં ઢાળ બરાબર માઇનસ બે તો પ્રક્રિયા r gives t માટે વિકલનીય વેગ સમીકરણ તારવું પછી લખવું પડે અહીંયા आर जीरो बराबर प्रक्रिया की शुरुआत की सांद्रता आर जीरो शू प्रक्रिया की शुरुआत की सांद्रता बराबर प्रक्रिया आलेखा रीते आप चार ही ना आप याद हो वे मने एक हो चार बार की आंसर कोई हो चलो ध्यान रख जो यहाँ आज आपको समीकरण से ना हमारे चलन से पहला चलन ही अबे जो यहाँ वोगिंग द मॉफ आप हैं जी अल्लाह पर सुबह ऊपर से जब टी हाफ चले छे आर जीरो जेस टू वन माइनस एन छे એમાં આપણે ચલનની દિશાની ભૂલ કરીને બરાબર લખવા પડશે તો શું થશે અહીંયા t હા ધારો કે અચળ ના k પાસે દરેક કે ના લેવાય k પાસે મને શું લાગે વિકલનીય વેગ અચળ હશે બરાબર એટલે આપણે અહીંયા શું લેવું પડે ધારો કે p લઈએ તો p ઇન્ટુ r0 રેઝ ટુ 1 માઇનસ એ જેમાં p શું કહેવાય છે સમચલનનો અચળ ખબર પડી हाँ अरे लॉगरिथम तो log of t 1 by 2 equals logarithm of p plus logarithm of r 0 rest to swadu अरे लॉगरोनियम जे के माध्य वे जाने या अगर गुणा करमा आवे तो 1 minus n आवे आईया अने हवे आ जे पण आलेख होय जे मा तुम्हें ढाळ शोधो छो अने अंतर छेद शोधो छो तो एना माटे तुम्हारे एक समीकरण छे y अंतःखंड काटती रेखा नु समीकरण ये समीकरण छे y equals mx plus c બરાબર ખબર અને અહીંયા y અક્ષ પર શું લેશો log x અક્ષ પર શું લેશો log r log r0 બરાબર ઢાળ કેટલો મળશે 1 બરાબર અને આંતરછેદ કેટલો तो यहां अंतर छेद के बाहर है ढाल कितना छे 1 माइनस n ने ढाल तुमने कितना अभी दी दो छे माइनस 2 माइनस n भी कर रहे तो प्लस n शुआ व्यू n बराबर 3 बराबर तो आ आलेख બધા તમારે યાદ રાખવાના થશે બધે બધા આલેખ તમારે યાદ રાખવાના થશે बाजू में जैसे एमसी की लक्ष्य हुई, जो टेक्स्ट बुक में अपने नतीजा भी हुए मानो उसे, बराबर, अन्य साथ में आ थ्योरी,
ઘણી વાર તમને ડાયરેક્ટ પણ પૂછશે કેવું ડાયરેક્ટ ઘણી વાર શબ્દોમાં પૂછી કાઢે એક પ્રકૃતિક રાસાયણિક પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆતની સાંદ્રતાના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે તો કયો ક્રમ થાય વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે આ તૃતીય ક્રમ વર્ગનો વ્યસ્ત પ્રમાણ એટલે ખબર પડી ને ખ્યાલ આવ્યો બરાબર તો હવે આ ટાઈપના કેટલાય ક્વેશ્ચન જે છે એનો ફંડામેન્ટલ આ છે બરાબર જે ટેક્સ્ટબુકમાં નથી કોઈ ગ્રાફ આપ્યો ઈ હાફ સાથેનો બરાબર કે જેથી સંબંધ આપ્યો બરાબર પણ જી લિંકમાં આના ક્વેશ્ચન ખાસ પૂછે છે તો આ તમારે ધ્યાન રાખવાનું થશે બરાબર તો એક આ નાનો પોઈન્ટ વ્યવસ્થિત તૈયાર કરો બરાબર